આપણે ગઈકાલે SM2 મોમેન્ટ ડિસ્ટ્રિબ્યુશન મેથડમાં ટાઈપ 1 નો એક એક્ઝામ્પલ સમજાવવામાં આવ્યો હતો. ટાઈપ 1 સાવ સિમ્પલ બાબત છે. ઓકે, ટુ સ્પાન કન્ટિન્યુઅસ બીમ છે જેમાં સ્ટાર્ટિંગ અને એન્ડિંગ સપોર્ટ સિમ્પલ હોય. ઓકે, ખાસ ધ્યાન આપો, કાલે કહેવામાં આવ્યું હતું કે અહીંયા સ્પાનમાં ગમે તે લોડ આવી શકે, પોઈન્ટ લોડ આવી શકે, યુડીએલ આવી શકે. ગઈકાલે એક પોઈન્ટ લોડ હતો અને એક યુડીએલ હતો. આજે આપણે બંને યુડીએલ સિલેક્ટ કરવામાં આવ્યો. રકમમાં કહેવામાં આવ્યું હોય કે ભાઈ મોમેન્ટ ડિસ્ટ્રીબ્યુશન મેથડ થી બીએમ ડાયાગ્રામ ડ્રો કરો, તો રકમની ફિગર ડ્રો થઈ જાય પછી આપણે બીએમ માટેની અહીંયા સ્પેસ રાખવામાં આવ્યું. પહેલું સ્ટેપ ફિક્સ એન્ડ મોમેન્ટ. ઓકે, તો તમે જોઈ રહ્યા છો એ થી બી ફિક્સ એન્ડ મોમેન્ટ એ થી બી મેળવે તો યુડીએલ છે, તો સ્મોલ ડબલ્યુ એલ સ્ક્વેર બાય 12. એ થી બી માં માઇનસ લેવાનું અને બી થી એ માં જે આન્સર આવ્યો એ પ્લસ લેવાનું. ત્યારબાદ ફિક્સ એન્ડ મોમેન્ટ બી થી સી યુડીએલ છે એટલે ડબલ્યુ એલ સ્ક્વેર બાય 12 અને સી થી બી માં પ્લસ. ઓકે, તો ખાસ ધ્યાન આપો, પોઈન્ટ લોડ હોય તો એમનું અલગ સૂત્ર આવે, યુડીએલ હોય તો એમનું અલગ સૂત્ર આવે. ઓકે, હવે સ્ટેપ નંબર 2 ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર. તો નંબર, જોઈન્ટ, મેમ્બર, સ્ટીફનેસ, ટોટલ સ્ટીફનેસ અને ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર. ઓકે, ખાસ ધ્યાન આપજો. નંબર 1, જોઈન્ટ, મેઇન જોઈન્ટ શું કહેવાય? બી, કારણ કે ત્યાં બે મેમ્બર ભેગા થાય છે. ઓકે, તો જોઈન્ટ બી ના કેટલા મેમ્બર છે? બી એ અને બી સી. હવે બી એ ની સ્ટીફનેસ, ઓકે, તો ખાસ ધ્યાન આપજો, બી એ માં લાસ્ટ સપોર્ટ સિમ્પલ છે એટલે સ્ટીફનેસ નું સૂત્ર શું આવે? 3EI/L. જો ફિક્સ હોય તો 4EI/L, પણ બી એ માં લાસ્ટ સપોર્ટ સિમ્પલ છે તો 3EI/L. 3 L કેટલું છે અહીંયા? 4.8. EI તો કોન્સ્ટન્ટ રાખવાનું એટલે આમનો ભાગાકાર કરીએ એટલે આટલો જવાબ આવે. BC ની સ્ટીફનેસ, ઓકે, તો BC માં લાસ્ટ સપોર્ટ સિમ્પલ છે તો 3EI/L, તો આટલો આન્સર આવશે. A અને C ની કોઈ સ્ટીફનેસ હોય નહીં. ત્યારબાદ આ બંનેનો સરવાળો કરો એટલે જોઈન્ટ બી ની ટોટલ સ્ટીફનેસ મળી જાય. ઓકે, સી એ અને સી માટે કોઈ ટોટલ સ્ટીફનેસ મેળવવાની નથી. હવે ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર. ઓકે, તો બી એ મેમ્બર નો ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર, તો બી એ મેમ્બર ની સ્ટીફનેસ છેદમાં ટોટલ સ્ટીફનેસ. બી સી મેમ્બર નો ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર, તો બી સી ની સ્ટીફનેસ છેદમાં ટોટલ સ્ટીફનેસ. ઓકે, જોઈન્ટ બી નો ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર નો સરવાળો હંમેશા 1 થાય. આ બંનેનો સરવાળો કરો એટલે 1 આવી જશે. ત્યારબાદ એ સિમ્પલ સપોર્ટ છે તો એમનો ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર 1. સી પણ સિમ્પલ સપોર્ટ છે તો ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર 1. ત્યારબાદ સ્ટેપ નંબર 3, મોમેન્ટ ડિસ્ટ્રીબ્યુશન. તો પહેલા 3 વર્ટિકલ લાઈન કરવાની, એ બી સી. પહેલું સ્ટેપ એમાં ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર લખવાનું. એ નો ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર એ ની રાઈટ સાઈડ, સી નો ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર સી ની લેફ્ટ સાઈડ, ત્યારબાદ બી એ નો ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર, ઓકે, બી ની લેફ્ટ સાઈડ અને બી સી નો ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર બી ની રાઈટ સાઈડ. ઓકે, ત્યારબાદ ફિક્સ એન્ડ મોમેન્ટ રાઈટ કરવાની. એ બી ની ફિક્સ એન્ડ મોમેન્ટ એ ની રાઈટ સાઈડ, બી એ ની ફિક્સ એન્ડ મોમેન્ટ બી ની લેફ્ટ સાઈડ, બી સી ની ફિક્સ એન્ડ મોમેન્ટ અને સી બી ની ફિક્સ એન્ડ મોમેન્ટ. હવે આપણે બીએમ ડાયાગ્રામ ડ્રો કરવો હોય તો 3 મોમેન્ટ જોઈએ, એમ એ, એમ બી અને એમ સી. પણ એ અને સી સિમ્પલ સપોર્ટ છે એટલે એમની મોમેન્ટ 0 થાય. તો સૌથી પહેલા આપણે એ અને સી ની મોમેન્ટ 0 કરીએ. તો એના માટે એ અને સી નું બેલેન્સ કરવાનું અને કેરી ઓવર બી તરફ. તો સી નું બેલેન્સ કરવું હોય તો પ્લસ હોય તો માઇનસ,
એનું બેલેન્સ કરવું હોય તો માઇનસ હોય તો પ્લસ, તો ખાસ ધ્યાન આપજો સી નું બેલેન્સ આ પ્લસ છે એટલે માઇનસ, અને આમનું અડધું અહીંયા કેરી ઓવર, એનું બેલેન્સ કરવું છે માઇનસ છે તો પ્લસ, એમનું અડધું બી તરફ કેરી ઓવર. હવે ઇનિશિયલ મોમેન્ટ તો સરવાળા બાદ બાકી, આ બે માઇનસ છે એટલે પ્લસ, સરવાળા બાદ બાકી, તો એની મોમેન્ટ ઝીરો આવી ગઈ, સી ની મોમેન્ટ ઝીરો આવી ગઈ. હવે બાકી શું રહ્યું? બી ની મોમેન્ટ મેળવવાની. તો હવે બી નું બેલેન્સ કરવાનું. ઓકે, તો આ બે ની બાદ બાકી કરીએ આપણે, ખાસ ધ્યાન આપજો હવે. ઓકે, બે ની બાદ બાકી થાય છે એટલે બાદ બાકી, આમનો જે આન્સર આવે એ પ્લસ આવે છે, કારણ કે 115 માંથી 64 બાદ થાય એટલે પ્લસ આન્સર આવે. એમનો ગુણાકાર 0.428 સાથે એટલે 21.57 પ્લસ આવે, પણ માઇનસ બેલેન્સ માટે લખવાનું. આ બંનેની બાદબાકીનો જવાબ આમની સાથે ગુણાકાર, તો પ્લસ 28.83 આવે, પણ બેલેન્સ માટે માઇનસ લખવાનું. પ્લસ આવે તો માઇનસ, અને માઇનસ આવે તો પ્લસ. હવે ફાઇનલ મોમેન્ટ આપણને મળી જાય, એક પ્લસ અને એક માઇનસ. હવે ફાઇનલ મોમેન્ટ એમ એ ની 0, એમ બી ની પ્લસ ઓર માઇનસ 93.633, એમ સી ની 0. ત્યારબાદ છેલ્લું સ્ટેપ સ્પાન મોમેન્ટ એ બી ની, તો યુડીએલ છે એટલે ડબલ્યુ એલ સ્ક્વેર બાય 8 ચેપ્ટર 1 પ્રમાણે, બીસી નું ડબલ્યુ એલ સ્ક્વેર બાય 8. હવે આપણે બીએમ ડાયાગ્રામ ડ્રો કરીએ, તો એ ના નીચે એ, બી ના નીચે બી, અને સી ના નીચે સી. એ બી ની સ્પાન મોમેન્ટ કેટલી છે? 115.2. ઓકે, તો યુડીએલ છે એટલે પેરાબોલા. બીસી ની સ્પાન મોમેન્ટ 64 છે, તો આ 115 છે. ઓકે, આ 64 એટલે એનાથી થોડું નીચે આવશે. ત્યારબાદ બી ની મોમેન્ટ કેટલી? 93, એટલે 64 કરતા વધારે અને 115 કરતા ઓછી. હવે અહીંયા જોઈન્ટ કરી દેવાનું, આવી રીતે ડિઝાઇન આપી દેવાની, આ માઇનસ આ પ્લસ. ઓકે,